हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 11 वाणिज्य व्यवस्था प्रकरण 2 नो एक नवो प्रश्न छे ए समझवा जई रह्या छे। अने आ प्रश्ननुं नाम छे वखार एटले शुं अने वखारना जुदा जुदा प्रकारो समझावो। विद्यार्थी मित्रों, आपणे आनुषंगिक सेवाओ विशेनी समजूती मेळवेली छे के वेपार ની સાથે જ્યારે સહાયક સેવાઓ જોડાય ત્યારે વાણિજ્ય બને છે, એ આપણે સમજૂતી મેળવેલી છે। આવી 6 આનુષંગિક સેવાઓ બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયા અને વખાર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વખાર એટલે કે ગોદામ એટલે કે ગોડાઉન વિશે વિસ્તૃત સમજૂતી મેળવવાના છીએ। તો સૌ પ્રથમ આવો વખારનો આપણે અર્થ સમજીએ। लांबा गाळा सुधी वस्तु ने सुरक्षित रीते संग्रह करवानी जे व्यवस्था छे तेने वखार तरीके ओळखवामां आवे छे। कोई पण वस्तु ने के माल ने लांबा समय सुधी सुरक्षित रीते संग्रह करवा माटेनी व्यवस्था तेने वखार कहेवामां आवे छे। विद्यार्थी मित्रों, वर्तमान समय में પ્રાચીન સમયમાં વખારોનો ઉપયોગ પહેલાં પણ થતો હતો અને આજે પણ થાય છે। વખારોનું સ્વરૂપ, વખારોના પ્રકારો બદલાઈ ગયા છે, પણ જેમ જેમ વેપાર અને વાણિજ્યનો વિકાસ થતો ગયો એમ ગોદામ એટલે કે ગોડાઉનની જરૂરિયાત વધુ ને વધુ ઊભી થઈ। એમ કહેવાય છે કે વખારમાં ગોદામમાં જે માલ સાચવવામાં આવે છે એ માલ મૂળ સ્વરૂપે સાચવાય રહે છે। જેવો માલ હોય તેવો જ સાચવાઈ રહે છે। માલના ગુણધર્મો એવા ને એવા રહે છે અને ઓછામાં ઓછા માલની અંદર ફેરફારો થાય છે, અને એટલા માટે એમ કહેવાય છે કે વખાર છે ને એ સમય તુષ્ટિગુણમાં વધારો કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે કહો ભણી ગયા છે તુષ્ટિગુણ એટલે સંતોષ, સંતોષમાં વધારો કરવો। સમય તુષ્ટિગુણ એટલે જે સમયે માલની જરૂરિયાત હોય એ સમયે વખારમાં સંગ્રહ કરેલો માલ માર્કેટમાં મૂકવામાં આવે અને ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય, એટલે કે એ સમયની માંગને સંતોષાય છે, એટલે વખાર સમય તુષ્ટિગુણમાં વધારો કરે છે એમ કહેવાય। ફરી એક વખત, માલને લાંબા ગાળા સુધી સુરક્ષિત રીતે સંગ્રહ કરવાની વ્યવસ્થાને વખાર કહેવામાં આવે છે। આવા વખારના વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પ્રકારો છે। માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો છે, જકાત ભરવાની દ્રષ્ટિએ વખારના પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો, અને ઉપયોગિતાની દ્રષ્ટિએ વખારના પ્રકારો છે। તો આવો સૌથી પહેલા આપણે માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો સમજીએ। માલિકી કોની હોય એના આધારે વખારના પ્રકારો છે પાડવામાં આવે છે। તો એના બે પ્રકારો છે, એક ખાનગી વખાર અને બીજું જાહેર વખાર। વિદ્યાર્થી મિત્રો, ખાનગી વખાર એટલે જેની માલિકી કોઈ ખાનગી વ્યક્તિની હોય, એટલે કે ઉત્પાદકો અને વેપારીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની જ માલિકીનો માલ વખારમાં રાખવા માટે પોતે જ જે વખાર બનાવે છે તેને ખાનગી માલિકીની વખાર કહે છે, જેનો ઉપયોગ માત્ર ઉત્પાદક અને વેપારી પોતે જ કરે છે તેને ખાનગી માલિકીની વખાર કહેવામાં આવે છે। બીજો પ્રકાર છે એનો જાહેર માલિકીની વખારો। વિદ્યાર્થી મિત્રો, જાહેર માલિકીની એટલે એની માલિકી કોઈની પણ હોઈ શકે, પણ એનો ઉપયોગ જાહેર જનતા માટે કરવામાં આવે ને એને જાહેર માલિકીની વખાર તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ વ્યક્તિ કે સંસ્થાએ બનાવેલી એવી વખાર કે જેમાં કોઈ પણ વેપારી કે ઉત્પાદક એનો માલ સંગ્રહ કરે છે, પણ આ માલનો સંગ્રહ કરવા બદલ એ વખારના માલિકને ભાડું અને અન્ય ખર્ચાઓ ચૂકવે છે। મતલબ કે અન્યનો માલ ભાડે રાખીને જે વખારનો ઉપયોગ કરવામાં આવે ને એને જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવી વખારો એમ કહેવાય છે બધા જ પ્રકારની સગવડતાઓ ધરાવતી હોય છે, ખાસ કરીને
રેલવે સ્ટેશન ઉપર, બંદર વિસ્તાર ઉપર, હવાઈ મથકો ઉપર આવી જાહેર માલિકીની વખારો છે એ જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક એનો બીજો ફાયદો એ છે કે જાહેર માલિકીની વખારમાં જ્યારે માલનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે વખારનો માલિક એની એક રસીદ એટલે કે પહોંચ આપે છે, જેને વખાર રસીદ કહે છે, જેમાં માલ રાખનાર એટલે કે સંગ્રહ કરનાર, માલનો પ્રકાર, માલની કિંમત, વીમાની રકમ, કુલ કિંમત જેવી અનેક વિગતો આ રસીદમાં આપવામાં આવતી હોય છે. ફરી એક વખત, માલિકીની દ્રષ્ટિએ બે વખારો, એક ખાનગી માલિકીની અને બીજી જાહેર માલિકીની. હવે વખારનો બીજો પ્રકાર છે મુખ્ય, જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો. એમાં પહેલો પ્રકાર છે જકાત ભરેલ માલની વખારો અને બીજો છે જકાત નહીં ભરેલ માલની વખારો. વિદ્યાર્થી મિત્રો, જકાત ભરેલ માલની વખારો એટલે શું? તો કે જ્યારે માલની આયાત થાય છે ત્યારે આયાત કરેલા માલ ઉપર જકાત ભરવાની હોય છે. વેપારી એક વખત જકાત ભરી દે એટલે માલ વેપારી લઈ જઈ શકે છે, પરંતુ ઘણી વખત એવું બને કે વેપારી પાસે તાત્કાલિક પોતાના માલને સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોય, તો જકાત ભરાઈ ગયા પછી વેપારી જે માલનો જે વખારમાં સંગ્રહ કરે છે તેને જકાત ભરેલા માલની વખાર કહે છે. બંદર વિસ્તારમાં, હવાઈ મથકો ઉપર, સરહદી વિસ્તારમાં આ પ્રકારની જકાત ભરેલી વખારો છે સામાન્ય રીતે જોવા મળતી હોય છે. અને ફરી એક વખત કહું કે જકાત ભરેલો માલ સાચવવા માટે એનો ખર્ચ અને નક્કી કરેલી રકમ એને ચૂકવવી પડે છે. બીજું બહુ જ મહત્વનું, તમારા માટે ખૂબ ઉપયોગી સમજવાની દ્રષ્ટિએ, જકાત નહીં ભરાયેલ માલની વખારો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે માલની આયાત કરવામાં આવે, બંદર ઉપર માલ ઉતરે ત્યારે આયાત કરેલા માલ ઉપર વેપારીએ ઉત્પાદકે જકાત ભરવાની હોય, પણ ઘણી વખત એવું બને કે વેપારીએ જકાત ન ભરેલી હોય, જકાત ભરવાની રકમ એમની પાસે ના હોય, પોતાની પાસે સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોય, ત્યારે જકાત ભર્યા વગરના માલનો સંગ્રહ જે ગોદામમાં કરવામાં આવે ને એને જકાત નહીં ભરાયેલા માલની વખાર કહે છે, જેને અંગ્રેજીમાં બોન્ડેડ ગોદામ તરીકે ઓળખવામાં આવે છે. બોન્ડેડ ગોડાઉન કે બોન્ડેડ ગોદામ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બોન્ડેડ ગોદામનો એક બીજો ફાયદો એ છે કે જો પુનઃનિકાસ કરવું હોય, રી એક્સપોર્ટ કરવું હોય, એટલે કે કોઈ એક દેશમાંથી વસ્તુ તમે મંગાવો છો, આ જ વસ્તુને તમારે અન્ય દેશમાં મોકલવી છે, જેને આપણે પુનઃનિકાસ કહીએ છીએ, આપણે વેપારના પ્રકારોમાં સમજ્યા, તો પુનઃનિકાસ કરવાનો માલ બંદર ઉપરથી શહેરમાં લઈ જવામાં આવે તો વાહન વ્યવહારનો અનેક પ્રકારનો ખર્ચ થાય, એના બદલે માલની પુનઃનિકાસ કરવામાં ન આવે ત્યાં સુધી આ બોન્ડેડ ગોદામમાં માલને છે ને એ સંગ્રહ કરવામાં આવે છે, અને જેટલા દિવસ સંગ્રહ કરવામાં આવે ને એટલા દિવસનું આ બોન્ડેડ ગોદામનું ભાડું એટલે કે ખર્ચ વેપારીએ ચૂકવવો પડે છે. અને એટલા માટે એમ કહેવાય છે બોન્ડેડ ગોદામ પુનઃ નિકાસ માટે આશીર્વાદરૂપ છે. આશીર્વાદરૂપ એટલા માટે કે માલ લઈ જવો પડતો નથી, ત્યાં ત્યાં બંદર ઉપર ગોડાઉનમાં માલ સચવાઈ જાય છે, થોડા દિવસ પછી એમાં થોડો ઘણો ફેરફાર કરવાનો હોય તો અન્ય દેશમાં મોકલી દેવામાં આવે છે, એટલે પુનઃ નિકાસ માટે એ ઉપયોગી છે. અને ત્રીજો પ્રકાર છે વખારનો, ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો. ઉપયોગિતાની દ્રષ્ટિએ એમાં બે પ્રકારની વખારો છે વિદ્યાર્થી મિત્રો, એક છે સામાન્ય વખાર અને બીજી છે વિશિષ્ટ વખારો. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વખાર એટલે જેમાં કોઈ પણ પ્રકારનો માલ સંગ્રહ કરી શકો, તમે ગમે તે પ્રકારનો તમે માલ સંગ્રહ કરી શકો, પછી તમે એમાં અનાજનો સંગ્રહ કરી શકો, તમે એમાં લોખંડનો સંગ્રહ કરી શકો, તમે એમાં પ્લાસ્ટિકનો સંગ્રહ કરી શકો, કોઈ પણ વસ્તુનો તમે સંગ્રહ કરી શકો, એનો મતલબ એવો થાય ને સામાન્ય વખાર કહેવાય, જેમાં બધા જ પ્રકારના આકાર, કદ, વજન અને સ્વરૂપવાળી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે.
ફરી એક વખત, બધા જ પ્રકારના કદ, વજન, આકાર અને સ્વરૂપવાળી વસ્તુઓનો જેમાં સંગ્રહ થાય એને સામાન્ય વખાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વખારમાં માલનો સંગ્રહ થાય છે, માલની જાળવણી પણ કરવામાં આવે છે અને એમ કહેવાય છે કે સુરક્ષા માટે અલગ સેવા ન આપવી પડે એટલા માટે માલની સુરક્ષિત રીતે અહીંયા સંગ્રહ પણ કરવામાં આવે છે, જેને સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે. એવો જ ઉપયોગિતાની દ્રષ્ટિએ બીજો પ્રકાર છે, એ છે વિશિષ્ટ વખારો. બીજા શબ્દોમાં એને ખાસ પદાર્થ માટેની વખાર પણ કહે છે. એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, ઝડપથી તૂટી જાય, ફૂટી જાય, આગ લાગે, નાશ પામે, બગડી જાય એવી બધી જ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે જે વખારનો ઉપયોગ થાય એને વિશિષ્ટ વખાર કહે છે. ફરી એક વખત, તૂટી જાય, ફૂટી જાય, આગ લાગે, નાશ પામે, ભેળ, ધૂળ, ભેજ, જીવજંતુ વગેરેને કારણે નુકસાન થાય, નાશવંત વસ્તુને લાંબા ગાળા સુધી સંગ્રહ કરવાનો થાય, તો આવી અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરવા માટે જે વખારનો ઉપયોગ થાય તેને વિશિષ્ટ પદાર્થ માટેની વખારો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પછી એ ફટાકડા હોય, એ ઝેરી રસાયણો હોય, એ પેટ્રોલ હોય, એ ગેસ સિલિન્ડર હોય, આવી તમામ પ્રકારની ઝડપથી સળગી ઉઠે એવા સ્ફોટક પદાર્થોને સાચવવા માટે જે ગોદામનો ઉપયોગ થાય તેને વિશિષ્ટ પ્રકારની વખાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપ જ્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા માટે જતા હશો ત્યારે પેટ્રોલ પંપને ત્યાં જ એના પાર્કિંગની અંદર પેટ્રોલને અંદર સંગ્રહ કરવામાં આવતો હશે, જેને પેટ્રોલ પેદાશ માટેની ભૂતળ ટાંકી કહે છે. જ્યાં ત્યાં જ તમે ઘણી વખત જોતા હશો ટેન્કર ઊભું હશે અને એમાંથી પેટ્રોલ ઠલવાતું હશે, તો પેટ્રોલ માટેની ભૂતળ ટાંકી છે ને એ પણ એક પ્રકારની વિશિષ્ટ વખાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફળફળાદી છે, ઝડપથી બગડી જાય એવી નાશવંત વસ્તુઓ છે, આ બધી જ વસ્તુઓને સાચવવા માટે એમ કહેવાય છે જે વખારનો ઉપયોગ થાય છે એને વર્તમાન સમયમાં કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ફળ, દૂધ, શાકભાજી, કેટલીક મેડિસિન્સ, આ બધીને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ, જેને શીત સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિશિષ્ટ પદાર્થ માટેની વખારો, આ કોલ્ડ સ્ટોરેજ માટેની વખારો એ ખૂબ ખર્ચાળ છે, કારણ કે અનેક પ્રકારની સગવડતાઓ આપે છે. માલનું વર્ગીકરણ કરવાની સગવડતા આપે છે, પેકિંગ કરવાની સગવડતા આપે છે, નિશાની કરવાની સગવડતા આપે છે, વજન કરવાની સગવડતા આપે છે, સુરક્ષાની સગવડતા આપે છે, વીમાની સુવિધા આપે છે, અને પરિણામે આવે છે કે આ વખારો સૌથી વધારે ખર્ચાળ જોવા મળે છે અને એમાં ચોક્કસ નિયમોનું પાલન પણ કરવું પડે છે. થેન્ક યુ.